જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતીની અંદર ચોથો એકમ ભણવાના છીએ, સત્યાગ્રહ આશ્રમ. અને એના લેખક છે વિનોબા ભાવે, અને એનો સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ. એટલે કે વિનોબાએ પોતાની જ વાત છે એ આ પાઠમાં, આ એકમમાં મૂકેલી છે. તો સૌથી પહેલાં આપણે એમનો પરિચય જોશું કે વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક રાવ ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા. એટલે કે તેમનો જન્મ તો મહારાષ્ટ્રમાં થયો, રાયગઢમાં, પણ એમના પિતાની નોકરી વડોદરામાં હતી. એટલે આરંભના વર્ષોમાં, એટલે કે શરૂઆતના વર્ષોમાં તેઓ ગુજરાતમાં જ રહ્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વતંત્રતાની લડતમાં જોડાવવાના કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. એટલે કે બાળપણમાં તેઓ ગુજરાતમાં રહ્યા, અને ત્યારબાદ આઝાદીના સમયની વાત કરે છે, એટલે કે સ્વાતંત્ર્યની, તો ગાંધીજીની સાથે એમને લડતમાં જોડાવવું હતું, એમને પણ સત્યાગ્રહી બનવું હતું. એટલે ફરી પાછા ગુજરાતમાં જ એમનો વસવાટ થયો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા, એક બે નહીં પણ ઘણી બધી ભાષાઓ એને આવડતી હતી. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. જો હજી હું બોલું છું ને ત્યાં જ નીચેની લાઈનમાં છે કે ઘણી બધી ભાષાઓ આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. જો વિદ્યાર્થીઓ, આ વસ્તુ છે ને એ બહુ સારી છે, જો તમે જેમ વાંચો ને એમ તમારી પાસે શબ્દ ભંડોળ, વાતનું જ્ઞાન, કોઈ બી બાબતનું તમારી પાસે એ ભંડોળ હોય. હું તો એવું કહું, તમે કોઈકની સાથે વાત કરો તો તમારી પાસે કંઈક વિષય તો હોવો જોઈએ ને, કંઈક ટોપિક તો હોવો જોઈએ ને, અને એના વિશેનું ઊંડું જ્ઞાન અથવા તો માહિતી થોડી ઘણી હોવી જોઈએ ને, તો તમે બીજા સાથે વાત કરી શકો, એટલે કે આદાન પ્રદાન કરી શકો. ભાષાએ આવડવી જોઈએ અને થોડું નોલેજ એટલે જ્ઞાન પણ હોવું જોઈએ. એટલે કે વિનોબા છે, જો એમને વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. જો ગાંધીજી જેમ ધાર્મિક હતા, આધ્યાત્મિક હતા, એના વારસદાર તરીકે વિનોબાનું નામ આવે છે. જો એટલે તેઓ પણ અધ્યાત્મને, એટલે કે આધ્યાત્મિકના ત્યાંને પ્રાધાન્ય આપતા હતા. જીવનમાં ઈશ્વર સ્મરણ અને ઈશ્વર છે અને આપણે છીએ એવો જો સાક્ષાત્કાર અથવા તો એવી જો અનુભૂતિ આપણને થાય તો ચોક્કસ આપણી દિશા છે એ આખી બદલાઈ જાય. એટલે કે ધ્યેય છે, એક લક્ષ્ય છે, એ સિદ્ધ થઈ શકે છે. પછી પાઠની વાત જોઈએ. આમ તો વિનોબાએ આત્મકથા લખી નથી, એમ કહે છે કે એમને પોતે નથી લખી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયું છે. એટલે કે વિનોબાનું લખાણ છે, એટલે કે એના જીવન વિશેની વાતો છે, જીવન પ્રસંગની એક અહિંસા નામની ખોજ એવું એક સંકલન થયું છે. તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. એટલે કે વિનોબાજી છે એ ગાંધીજીના અનુયાયી, એટલે કે એની સાથે એના શિષ્ય રૂપે જે બન્યા અથવા તો રહ્યા, એમની સાથે કામ કર્યું, કેવી રીતે થયું તો એ આ પાઠની અંદર એ લખેલું છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. એટલે કે અમદાવાદની અંદર જ્યાં આશ્રમ હતો ત્યાં તેઓ ત્યાંય રહેલા હતા એમની વાત પણ આવે છે, અને પોતે નામ કેવું કમાયા, એટલે ટૂંકમાં નામના કેવી મેળવી એની માહિતી પણ આ પાઠમાં મૂકેલી છે. તો ગાંધીજીના આગ્રહે એક વર્ષની રજા લઈને
समय गाळवामां केवा गंजारव कर्या के करी बताव्या तेनू प्रेरणादायक बयान छे। एटले के पछी गांधीजी पासेथी एक वर्षनी रजा ले छे ने आश्रममांथी तेओ भूदान यात्रा करवा निकळे छे અને સમય કેવી રીતે પસાર કર્યો, શું શું કામ કર્યું, શું ફેરફાર થયો, એ બધી વાત પણ આ પાઠની અંદર મુકાયેલી છે। આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે। એટલે વિનોબાનું કેવું ચરિત્ર ચિત્રણ છે તો એક ચિંતક અને કાર્યકર્તા, સતત કાર્યશીલ રહે એવા વ્યક્તિ તરીકેનું છાપ છે આ પાઠમાં મૂકેલી છે। પછી છે પાના નંબર 15 ઉપર શબ્દ સમજૂતી છે। જુઓ બહુ બધી જાજી નથી પણ થોડાક શબ્દો છે જે તમને રોજબરોજમાં ન ખ્યાલ હોય તેવા। અહિંસા એટલે મન વાણી અને કર્મથી પણ કોઈની હિંસા ન કરવાની વૃત્તિ, એને કહેવાય અહિંસા। મનથી નહીં વિચારવાનું ને બોલવાનું પણ નહીં। બ્રહ્મચર્ય એટલે પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે। અસ્તેય એટલે ચોરી ન કરવી, અને અહીંયા એવું છે કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે, તેમ માની તેનું પાલન કરવું, આપણે 11મા ધોરણમાં આવે છે અસ્તે ચોરી ન કરવી। અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો તે, એ પણ આવે છે કે વસ્તુ જોવે એનાથી વધારે સંગ્રહ કરવાનો નહીં, અને નવું ખરીદીએ તો જૂનાને રજા આપવાની। અસ્વાદ વ્રત એટલે સ્વાદ વગર વિનાનું ખાવાનું વ્રત, સ્વાદ વગરનું એટલે મીઠું ન હોય, ગળ્યું ન હોય, ખાટું ન હોય, તીખું ન હોય, એને અસ્વાદ કહેવાય। માત્ર કોરું દૂધ અને રોટલી જમો અને એ રોટલીને લોટની અંદર ટૂંકમાં મીઠું ન નાખેલું હોય એવું તો એને અસ્વાદવાળું કહેવાય, સ્વાદ વગરનું। મોટાભાગે આપણને બધાને કેવું જમવાનું ગમે છે, સ્વાદિષ્ટ જમવાનું ગમે છે, એટલે અસ્વાદ એટલે સ્વાદ વગરનું। વેદાંત એટલે વેદોનો અંતિમ ભાગ। દીક્ષા એટલે ગુરુ પાસેથી વ્રત કે નિયમ કે મંત્રો લેવા તે સંન્યાસ અથવા તો સમર્પણ, બરાબર। અને ત્યારબાદ હવે આપણે પાછા પાઠ ઉપર આવશું એટલે પાના નંબર 12 એ શરૂ કરતાં પહેલાં એક થોડીક એવી વાત કરું કે સત્યાગ્રહીને કેવો કેવો નિયમો પાલન કરવા જોઈએ। બીજી વાત, તમારા જેવા વિદ્યાર્થી જીવન છે એની વાત પણ અંદર આમાં તમે શીખવા મળશે। શું તો કે વિનોબાના આધારે તમને તમારું કામ તમારે જાતે કરવાનું, એમાં શરમ અનુભવવાની નહીં। ત્યાં ગાંધીજી છે એમ કે એટલે વિનોબા એવું માને છે કે કેટલા મોટા માણસ છે છતાં પોતે શાક સુધારવા બેસે અથવા તો પોતાનું કામ પોતે કરતા, તો એને બહુ નવાઈ લાગતી કે પોતે ક્યારેય કરેલું નથી। એની બદલે ગાંધીજીને જોવે છે ને તો એમ જ કહે છે કે હું એક માણસ બન્યો, સભ્ય માણસ બન્યો, માણસ તો હતો પણ સભ્ય માણસ મને ગાંધીજીએ બનાવ્યો, એ વાત પણ આની અંદર આવશે। અને એક બે પ્રસંગ છે, અમદાવાદ ઉતર્યા ત્યારે પછી ભૂદન ટૂંકમાં જાત્રા કરવા નીકળે છે, બરાબર, તો એની વાતે અહીંયા મૂકેલી છે। તમે જેમ જેમ પાઠ વાંચતા જશો એમ તમને ખબર પડતી જશે, બરાબર। એટલે આપણે હવે સીધા પાઠ ઉપર જ જોઈએ। નાનો હતો ત્યારથી જ મારું મન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું। વિનોબા પોતાની વાત લખે છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારથી જ મને બંગાળ અને હિમાલય બે જગ્યાએ જવાનું મન થતું, હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માહલ્ય કરતો। એટલે કે નાના હોય ત્યારે આપણને સ્વપ્ન બહુ આવે, મોટા હોય ત્યારે આવે, એવું કાંઈ નથી કે મોટા વ્યક્તિ હોય તો આવે, પણ સ્વપ્ન જોવું એ ખરાબ નથી, પણ સ્વપ્ન જોઈને એને સાકાર કરવું એ ઉત્તમ છે। સ્વપ્ન તો બધાય જોતા હોય, સરસ સરસ ઘણા ખાવા પીવાના જોતા હોય, ઘણા ફરવાના જોતા હોય, ઘણા પોતાનું કારકિર્દી એટલે જીવનમાં કંઈક બનવું છે એવા માટે જોતા હોય, ઘણાના મનમાં એક ધ્યેય હોય એટલે કે એક લક્ષ્ય હોય કે મારે આ વસ્તુ પાર કરવી છે, મારે આ પરીક્ષા પાસ કરવી, મારે અહીંયા નોકરીએ જોઈન થવું છે, પછી રમવાનું હોય કે જોબ કરવાનું હોય કે કોઈ બી વસ્તુ હોય પણ કંઈક હોવું જોઈએ। એટલે એમ કહે છે કે હું તો સ્વપ્નમાં જોયા જ કરતું, એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિના ભાવના મને ખેંચતી, કારણ કે બંગાળની અંદર વંદે માતરમ આ ક્રાંતિકારીનો છે। તમે ઇતિહાસ જો ભણેલા જ છો બધા એટલે એને યાદ કરો તો તમને ખબર પડે કે બંગાળમાં હું થતું હતું। તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો હતો,
હિમાલયમાં જ્ઞાન મળે એવી વાત હતી. એટલે એમ કહે છે કે તો બીજી બાજુ મને હિમાલય ખેંચતો હતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. એટલે હિમાલય અને બંગાળ બેની વચ્ચે શું આવતું હતું? તો કે કાશી નગરી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો. એટલે વિનોબા ક્યાં આવ્યા? તો કે કાશીમાં. પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ ગયો, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. ક્યાં એને અનુભૂતિ થઈ? તો કે કાશીની અંદર. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. જોયું કે હું જ્યારે ગાંધીજીને મળ્યો ત્યારે મને શાંતિ મળી ને ક્રાંતિ મળી. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેના અપૂર્વ સંગમ હતો. એટલે કે બે વસ્તુ મને કોનામાં જોવા મળી? તો કે ગાંધીજીમાં જોવા મળી. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. જ્યારે એ કાશીમાં આવ્યા ને ત્યારે ગાંધીજીએ જે કંઈ પણ પ્રવચન આપ્યું હોય ને એને ભાષણ કહેવાય, સંબોધન કર્યું હોય સભા, એની વાત ચાલતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. કોણે? તો કે ગાંધી બાપુએ. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર, એટલે કે ડર વગર અહિંસા ચાલી જ ન શકે. તમે જો નિર્ભય બનો તો જ અહિંસા ચાલી શકે, ડરીએ તો કોઈ પણ કામ થાય નહીં. પરમ સેવ્ય અહિંસા છે. અહિંસા રાખવાની, જો કોઈને મારકાપ નહીં કરવાની. ગાંધીજી શેમાં માનતા? તો કે અહિંસામાં, આપણને ખબર જ છે. અને એ નિર્ભયતા વગર આવી ન શકે. જો તમારા મનમાં ડર હોય તો તમે કોઈ પણ કામ છે, લક્ષ્ય છે, સિદ્ધ ન કરી શકો. પણ નિર્ભય હોય તો ગમે કામ. હા, મુશ્કેલી આવશે, ચોક્કસ આવશે. મુશ્કેલી વગર માણસનું જીવન શક્ય નથી. પણ એમાંથી બહાર નીકળે, ઉગરે એનું નામ માણસ. એટલે કહે છે કે નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમને વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાને પણ સારી પેટે ઝૂડી નાખી કાઢ્યા. એટલે કે મહારાજાને ઠપકો આપ્યો છે, પણ કેવો? શબ્દના બાણ રૂપે. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે એક મહિનો વીતી ગયો હતો. એટલે કે વિનોબા જ્યારે આવ્યા ને કાશીમાં, એ એક મહિના પહેલાં ગાંધીજીએ બધું વાત કરી હતી. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે કે જે કંઈ પણ લખાણ કર્યું હોય ને ગાંધીજી બોલતા હોય ત્યારે કોઈ કે, એટલે એમ કહે છે જ્યારે હું એ ભાષણ મેં આખું વાંચ્યું ને ત્યારે મને ઘણાય પ્રશ્નો જાગ્યા મારા મનમાં. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુને લખ્યો. એટલે પ્રશ્નોના જવાબ માટે વિનોબાએ ગાંધીજીને પત્ર લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. શું કીધું? હવે આવશે. જો 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું નિરાકરણ, એટલે કે સમાધાન, પત્ર વ્યવહારથી નહીં થઈ શકે. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો. ધીરે ધીરે વાત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે, મને સ્પર્શી ગયો. પહેલી વાર એને જ્યારે પ્રશ્ન પૂછ્યો ને ત્યારે ગાંધીજીએ શું કીધું? એટલે જવાબ આપ્યો ગાંધીજી સરસ મજાનો. પણ ફરી એને જ્યારે પ્રશ્ન પૂછ્યા, એટલે કે ફરી પત્ર લખ્યો, ત્યારે ગાંધીજીએ જવાબમાં એવું લખ્યું કે તમારે જો અહિંસા વિશે જાણવું હોય તો મારી સાથે અહીંયા રહેવા આવવું પડશે, થોડાક દિવસ રહો, એટલે તમને એ શંકાનું સમાધાન છે એ થતું જશે. જેમ જેમ સમય જતો જશે એમ એમ તમને જવાબ મળતો જશે. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી જે મારા માટે ઓર આકર્ષક હતી.
એટલે ગાંધીજી એમ કીધું તમારે આશ્રમમાં રહેવાનું, પણ નિયમ તો હોય આશ્રમની અંદર રહેવા માટે. આપણે હોસ્ટેલમાં રહેવા જઈએ તો એના નીતિ નિયમ તો હોય, એટલે એને નિયમ પત્રિકા મૂકી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. એમાં લખ્યું હતું કે આ આશ્રમને ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે અને એના માટે અમે નીચે લખેલો વ્રતો જરૂર માનીએ છીએ. નીચે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તે સામેના પાના ઉપર અપરિગ્રહ શરીર શ્રમ વગેરે એકાદશી વ્રતોના નામ લખ્યા હતા. બરાબર, એવા 11 વ્રતો અમને ઉલ્લેખ કર્યા હતા. કોણે? તો કે ગાંધીજી. શેમાં? તો કે ઓલું નિયમ પત્રિકામાં. એટલે વિનોબા એમ કહે છે કે આની પહેલાં તો મેં આવા ક્યારેય નિયમ વાંચ્યા નહોતા કે સાંભળ્યા નહોતા, એટલે એને વધારે આકર્ષક લાગ્યું. મને આ ભારે નવાઈજનક લાગ્યું, એને નવાઈ લાગી. જો મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતો પાલન જરૂરી મનાયું હોય એવું ક્યારેય ન ભાળ્યું. એમને વિનોબાને નવાઈ લાગ્યું કે મેં ઘણા પુસ્તકો વાંચી નાખ્યા છે, તો મેં કે એમાં એવું નથી વાંચ્યું કે દેશ સેવા માટે કે અહિંસા માટે આપણે થોડાક નિયમોનું પાલન કરવું પડશે એમ. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં ધર્મગ્રંથમાં ભક્તિ માર્ગમાં આવે છે. પછી એમને ખબર પડી કે આ બધી વાત શેમાં આવે છે, તો કે યોગશાસ્ત્ર ધર્મશાસ્ત્ર ભક્તિ માર્ગમાં, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે. જે યોગનો ઊંડો અભ્યાસ કરતા હોય એને થોડીક ખબર હોય કે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. તમે ધોરણ 10 સુધી ભણ્યા હોય તો સંસ્કૃતમાં સ્વસ્થ વૃત્ત સમાચાર એમાં એવું આવે છે કે થોડુંક માણસનું જો સ્વાસ્થ્ય સરખું રાખવું હોય તો અમુક નિયમોનું પાલન કરવું જોઈએ. એવી જ રીતે 12મા ધોરણમાં પણ આવે છે સંસ્કૃતની અંદર. પછી આવે છે ધર્મગ્રંથ, એટલે આપણે આપણો જે ગ્રંથ છે તે, એટલે ધર્મનું પૂજાપાઠ કરવા હોય તો એના એક નિયમ હોય, વ્રત રહેવું હોય તો એનો એક નિયમ હોય, ઉપાસના કરવી હોય તો એના માટે પણ અમુક નિયમો હોય. ભક્તિ માર્ગ એટલે ભક્તિમાં જોડાવવું. આપણે એમ કંઈ રોજ માળા કરીશ એમ નહીં, એના માટે તમારે નિયમ લઈને બંધાવવું પડે કે હું આ સમયે રોજ આટલા વાગે કરીશ, તો પછી એ સમયે તમારે કરવું જ પડે ભલે તમે ગમે ત્યાં બહાર ગયા હોય. તો એને નીતિ નિયમ કહેવાય. આજે આપણે એમ થયું કે આજે આપણને બેને સર્વ સમજાવ્યું છે, હનુમાન ચાલીસા કરવાનું કીધું છે તો આપણે આજ કરશું, પછી કાલ તો કે ભૂલી ગયા, બેન યાદ કરાવશે ને ફરી આપણે કરશું એમ નહીં. એનો એક ચોક્કસ નિયમ હોવો જોઈએ, એક સમય હોવો જોઈએ. જેમ આપણે કેમ સવાર બપોર સાંજે જમ્યા છીએ, રાત્રે સુવાનો નિયમ છે, સવારે ઉઠીને બ્રશ કરવાનું હોય છે, નાહવાનું હોય છે, એ બધા એક પ્રકારના નિયમો કહેવાય. એનું જેમ આપણે પાલન કરીએ છીએ એમ આપણે દૈનિક જીવનમાં પણ પાલન કરવાનું હોય છે. એટલે એમ કહે છે કે આવું બધું ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે. આ પત્રિકામાં હતી એટલે મારું મન એ તરફ ખેંચાયું. મને એમ થયું કે આવું દેશ સેવા માટે પણ આવું હોય, એટલે કે મારું ધ્યાન એમાં ખેંચાયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથે સાથે સાધવા માગે છે એવું મને લાગ્યું. વિનોબાને એમ થયું કે ગાંધીજીને દેશ સેવા પણ કરવી છે અને રાજનીતિ સ્વતંત્રતા પણ જોવે છે. મેં આવું જ જોઈતું, મને આવું જ જોઈતું હતું. એટલે વિનોબાને આવું જ આવા જ વ્યક્તિઓ જોતા હતા. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. બરાબર, ગાંધીજીએ કીધું અને એ જતા રહ્યા. બરાબર, હવે એક દિવસ હતો 7 જૂન 1916. બરાબર, ત્યાં આપણે અટકીએ છીએ. આજે અહીંયા લેક્ચરા પૂરો કરીએ છીએ. ફરી આપણે હવે કાલથી સ્કૂલ શરૂ થવાની છે, તો કાલે મળશું તો ક્લાસની અંદર ગણશું. બરાબર, ત્યાં સુધી તમે વાંચજો આખો પાઠ. જય સ્વામિનારાયણ. ફરી મળીશું.